चलो नहीं गुस्ता चलो एना पछी जो आ तमने एकम सदिश होय तो एकम सदिश की व्याख्या दरेक ने ख्याल होय जो 0.5 i कैरेट प्लस 0.8 j कैरेट प्लस ck आ सु बता है एकम सदिश चलो एकम सदिश कोने कहेवाय कोने याद होय तो को एकम सदिश ने बीव व्याख्या में लखा ली मैं तुमने पहला ही कीधु व्याख्या सूत्र एक नु तुम्हारे याद रखने नो कांसेप्ट याद रखो बोलो एकम सदिश कोने कहे छु रोमिल बोलो नथी लखायु मैं चलो लखो जे सदिश नु मूल्य एक एकम होय तेने एकम सदिश कहे छे अथवा सदिश ने सदिश ना मूल्य वड़े भागता मरता सदिश ने एकम सदिश कहे ये फक्त दिशा दर्शावे आपने बराबर हवे जो अनुमूल्य आता सदिश मान लो कि ये सदिश क्या है ये सदिश बराबर आपने आप 0.5 i कैरेट प्लस 0.8 j कैरेट प्लस ck कैरेट बराबर जो एकम सदिश होय एकम सदिश तो એનું मूल्य શું થવું જોઈએ मूल्य बराबर 1 થવું જોઈએ તો એનું મૂલ્ય લઈ લો તો મૂલ્ય લખશો તમે બધાનો વર્ગ કરો તો 0.5 નો વર્ગ કરો 0.8 નો વર્ગ કરો અને c નો વર્ગ કરો इक्वल टू 1 લખો બસ જવાબ લાવવાના પછી ચલો c ફાઇન્ડ કરો ચલો કો મને પછી चलो लाई तो जवाब आनो लावा से ना जो तो के लाई दो चलो पछी आपने मुना लाई थे मुज गणु को અને ટાઈમ તમને ખબર પડી જ જશે હો ભાઈ હું તમને કહું આપણે આ ટાઈમ જ છે તમારે 6 થી 7 ની અંદર તમારે મંગળ બુધ ગુરુ ની અંદર રેડી રહેવાનું અને જો તમારે કોઈ ચેન્જ કરવો હોય તો મને કહી દેજો બે દિવસ કરવો હોય તો હું તો કરી દઈશ પણ પછી પેલું શું થશે આપણે તો પૂછવું પડે એવું લાગે મને તમને કેવું લાગે છે 3 દિવસ ચાલશે ને હું ફરી પૂછું હેલો બસ બસ બરાબર આમ ઉત્સાહ રહી રોજો બરાબર એટલે પેલું આમ મરી મરી ના આવતા બરાબર चलो शू जवाब लाया नो अंडर रूट 89 ओके चलो वेरी गुड आई गो जवाब चलो अबे एना पछी एक विद्यार्थी 25 किलोमीटर पर अवर ની ઝડપ થી 6 કિલોમીટર અંતરે આવેલી સ્કૂલે ચાલતો જાય છે બરાબર 4 કિલોમીટર પર અવર ની અચળ ઝડપ થી પાછો આવે છે તો આ ચક્ર દરમિયાન તેની સરેરાશ ઝડપ ખાલી જગ્યા થાય ચલો સરેરાશ ઝડપ બરાબર શું લખાય સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમયગાળો બરાબર ચલો હવે એક વિદ્યાર્થી થી બતાવ્યો આ વિદ્યાર્થી એ કરે એની સ્કૂલ પર ગયો अंतर 6 किलोमीटर बराबर जरे रिटर्न बराबर
ત્યારે એની ઝડપ અચાનક વધી જાય છે, પાછો આવે ને ત્યારે એની ઝડપ થઈ જાય છે 100 કિલોમીટર બરાબર, સાયકલ પર કે ગમે ત્યાં દોડતો દોડતો, કારણ કે છૂટી ગયા એટલે બધી મજા જલસા જ ને. હવે અહીંયા પહેલા કિસ્સા માટે અહીંયા નો ટાઈમ T1 લઈ લો, અને બીજા કિસ્સા માટે નો ટાઈમ તમે T2 લઈ લો, ક્લિયર? તો કુલ સમય મળી જશે. કુલ અંતર તમારું શું થશે, 6 જવાના 6 આવવાના, એટલે કુલ અંતર તમારું થશે કેટલું, 12 કિલોમીટર બરાબર. ને T1 માટે તો પહેલી ઝડપ તમે લખી દે V1 બરાબર D D અપોન શું લખાશે અહીં, D અપોન T1. તો આના પરથી તમે T1 બરાબર લખશો D અપોન B1 બરાબર. એ જ રીતે V2 જ્યારે પાછો આવે ત્યારે D અપોન T2 હતું, તો T2 બરાબર શું લખાશે, D અપોન B2 બરાબર. આ બે સમય તમારે જોડાઈ ગયો, અંતર તો અમે અંતરમાં લખો D વત્તા D એટલે 2D, બધું સૂત્રમાં રાખો અને પછી હવે જવાબ લાવો. લવાયા જવાબ સમજ પડ, પહેલા જવાનું આવવાનું બંને વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની બરાબર. તો હવે આ સૂત્ર પરથી આ સૂત્રનો ઉપયોગ કરીએ, સરેરાશ ઝડપ બરાબર D વત્તા D કુલ અંતર, અહીં T1 પ્લસ T2 એટલે 2D D1 પ્લસ D2 T1 પ્લસ T2, તો T1 આવશે તમારો D અપોન V1 પ્લસ D અપોન V2 બરાબર. તો D આમાંથી કોમન કાઢો, તો D અહીંયા આગળ આવશે 1 અપોન V1 પ્લસ 1 અપોન V2, DD કેન્સલ થઈ ગયો. જો આ DD 2 અહીં V1 અને છેદની અંદર V1 પ્લસ V1 V2 આવે, V1 V2 ઉપર જતા રહ્યો, ટ્વાઇસ V1 V2 અપોન V1 પ્લસ V2. ચલો 2 ગુણ્યા કેટલી છે 2.5 ગુણ્યા કેટલા છે 4 અપોન V1 પ્લસ V2, V1 પ્લસ V2 અહીંયા આગળ તમને કેટલો થશે, 4 ને 5 ને 6, 6.5 બરાબર. અહીંથી આ 10 10 તમે લઈ લો બરાબર, 25 6 100 200 200 ભાગ્યા 65, 200 ભાગ્યા 65 કરશો એટલે જવાબ અહીંયા આગળ તમારી જોડે કેટલો આવશે, 200 ભાગ્યા 65, 200 ભાગ્યા 65 3 પોઈન્ટ સમથિંગ આવે છે, 3.07 બરાબર. આટલી કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર માં જ આપેલું છે બધું, ઓકે, એટલે 3.07 એટલે 3 તમે લઈ શકો છો બરાબર. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં, કેટલા જણા ગણા હતા, તમને ગણ્યો હોય જવાબ આવી ગયો, આ જવાબ થોડું ઘણું ભૂલ કરી હોય ચાલશે પણ ગણવાનો પ્રયત્ન કર્યો તો પ્રયત્ન કરજો બરાબર. ચલો એક પદાર્થના વેગનું સમીકરણ તમને આપેલું છે, આ તમને 1995 માં પૂછેલો છે, પેલો AFMC માં પૂછેલો હતો બરાબર. એ તમને આપેલું છે મૂલ્ય V બરાબર 20 વત્તા 0.1 t² આ સૂત્ર ઝડપ વેગનું આપેલું છે. તો પદાર્થની ગતિ દરમિયાન ખાલી જગ્યા હશે, અચળ પ્રવેગી હશે, અચળ પ્રતિપ્રવેગી હશે, ચલ પ્રવેગ હશે કે શૂન્ય પ્રવેગ હશે એ તમારે શોધવી છે. ચલો આ ઇક્વેશન આપણને વેગનું આપેલું છે તો શું કરવાનું, ગતિનો પ્રકાર શોધવા માટે વેગનું વિકલન કરો ટી ની સાપેક્ષે, તો એ લખશો ટી ની સાપેક્ષે વિકલન, સાપેક્ષે વિકલન. આપણે લગભગ 15 થી 16 લેક્ચર આપણે એવા કરેલા છે, નામ આમ તો હશે 1.5 મહિના જેવું આપણે લગભગ વિકલન સંકલન ની પાછળ પડ્યા હતા, યાદ કરી લો, આ બધું તમને યાદ કરી હોવું જોઈએ, અને હજુ યાદ નથી તો પાછળના વિડીયો તમારી જોડે છે જ, એ બધા વિડીયો બેઠા બેઠા જુઓ, બધા પિક્ચર જોતા હોય તો આપણે વિડીયો જોવાના, હું એવું નથી કહેતો મારે એકલા ના જોવો, તમે બીજા કોઈ પણ ના વિડીયો જોવો એને સમજવાનો પ્રયત્ન કરો, વિકલન સમજવાનો પ્રયત્ન કરજો બરાબર. જેને વિકલન સંકલન ને લક્ષ આવડી ગઈ દુનિયા તરી ગયો બરાબર, કદાચ તમને કોઈ જગ્યાએ નોકરી નહીં મળે, ટ્યુશન કરી નહીં, તમારું જીવન જશે સારામાં સારું જીવન જશે, હું ધ્યાન રાખજો. ચલો અહીંયા આગળ જોયું, આ વિકલન કરીશું આપણે ડીવી અપોન ડીટી, ડીવી અપોન ડીટી ધેટ મીન્સ કે પ્રવેગ થવો, તો ડી અપોન ડીટી 20 વત્તા 0.1 t². ચલો પહેલાનું વિકલન 0 થાય પ્લસ 0.1 ડી અપોન ડીટી, અહીં ટી સ્ક્વેર છે તો 0.1 ગુણ્યા 2 આગળ આવી ગયો બરાબર, અને ટી 2 - 1 અને ડીટી અપોન ડીટી આ તો કટ થઈ ગયો એટલે જવાબ આવશે તમારો 0.2 t પ્રવેગ, ક્લિયર? આનો મતલબ શું થયો,
के अहीं करे पी स्क्वेर आपेलो छे वेग आपेलो छे बराबर तो आ प्रवेगी अचल प्रवेगी गति नथी अहीं तमे कही शको के आ अचल प्रवेगी नथी आ अचल प्रवेगी गति नथी शा माटे कारण के अहीं पी बदलाता पी नुं मूल्य शुं थाय छे बोलो पूछी सके थोड़ा कन्फ्यूज करे थोड़ा कन्फ्यूज वधारे नहीं बराबर जो समझे लाइस तो आपने आराम थी आवड़े क्या कोई कन्फ्यूजन आम बोलो बराबर जीरो समय कण नो प्रारंभिक वेग यू आपेलो छे बराबर प्रारंभिक वेग यू आपेलो छे अने प्रवेग एफ प्रवेग आपेलो छे प्रवेग बराबर एफ आपेलो छे ए एटी छे तो नीचे कहो संबंध साचो हो प्रवेग आपेलो छे प्रवेग बराबर आपणे शुं लखी शकीए प्रवेग प्रवेग बराबर डीवी अपॉन डीटी लखाय इज इक्वल टू ए इनटू टी बराबर चलो डीवी बराबर ए टी डीटी लखाय मैं डीटी मेरी बाजू लई गयो આમાંનું સંકલન લો સંકલન લેતા તો શું થશે ઇન્ટિગ્રેશન ડીવી ઇઝ ઇક્વલ ટુ એ ટી ડીટી એનું સંકલન હવે ટી બરાબર 0 સમય જ્યારે હતો એ વખતેનો જે વેગ હોય એ વેગને પ્રારંભિક વેગ કહેવાય લખાયેલું છે યાદ કરો ટી બરાબર 0 સમય મળે એને પ્રારંભિક યુ કહેવાય અને ટી બરાબર ટી સમય જે વેગ મળે એને અંતિમ વેગ વી કહેવાય આનું સંકલન કરવા જશે એટલે ખાલી વી એકલો જ રહેશે लोअर लिमिट में यू रहेशे अपर लिमिट में बी रहेशे अगर ए तमे बाहर काढ़ी लो तो आनु संकलन थशे टी स्क्वेर बाय टू अहीं जीरो थी टी बराबर चलो हवे आनु संकलन हूँ सादु रूप आपशो एटले वी माइनस यू पहला अपर लिमिट मुकवानी पछी माइनस निशानी पछी लोअर लिमिट याद छे ना बधुं चलो अहीं आगळ लखतो हाफ ए टी स्क्वेर देरफोर वी इज इक्वल टू यू प्लस वन हाफ ए टी स्क्वेर बाय जो રોમિલ તમને બધાને કીધું આપણો આ ટાઈમ રહેશે આનું મેસેજ હું નહીં મૂકું તમે તમારી રીતે આવી જવાનું છે બરાબર ઓકે બોલો ખબર પડી ઓકે ચલો કાલે મળીએ હા કાલે કાલે ખરું બરાબર ઓકે ચલો